આગળ વાત કરીએ તો સિદ્ધપુર 52 વિભાગ ન્યાય સમાજ કેરવની કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. ખરી 4 રસ્તા એકતા કોમ્પ્લેક્સમાં શ્રી 52 વિભાગ ન્યાય કેરવણી મંડળનું નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યાલય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યાલયમાં હવન અને સત્યનારાયણ ભગવાનની કથા કરી કાર્યાલય સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ શ્રી ડૉક્ટર નટુભાઈ પારેખ અને મંત્રી સમાજના ભામાશા કહેવાતા રમેશભાઈ પારેખ, મુંબઈ અને મુખ્ય દાતા શ્રી અંબાલાલ નાઈ મેરવાડવાળા અને નોટબુકના દાતા શ્રી ધર્મેશભાઈ પારેખ અને સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગને દીપાવ્યું હતું. ભરત લિંબાચિયા, જેએસ ટીવી, સિદ્ધપુર. પણ અમારા દાતો ખૂબને અમને પૈસા આપ્યા. અચ્છા, આ કાર્યક્રમની અંદર શું શું આયોજન રાખેલો છે? હા, એક તો અમે સૌપ્રથમ ગાયત્રી યજ્ઞ કર્યો, પછી સત્યનારાયણની કથા કરી, એના પછી જમણવાર, પછી અમારું નોટબુકોનું વિતરણ અને આના જે દાતાઓ અમારા છે એમના બધાનું સ્વાગત કરવાનું. શું નામ તમારું? મારું નામ ડૉક્ટર નટવરભાઈ ઈશ્વરભાઈ ન્યાય, પ્રમુખ શ્રી 52 વિભાગ. અચ્છા, 52 પરગણા વિભાગનું. તો એ ઓફિસની અંદર શું શું કાર્યક્રમોનું આયોજન રાખેલું છે આજના દિવસે? મારું નામ રમેશભાઈ ઈશ્વરલાલ પારેખ, ગામ બિલિયા. આ ઓફિસનો હેતુ મેઇન અમારા પ્રમુખશ્રીએ ખૂબ જહેમત કરી અને આખા સમાજની જે એક ઈચ્છા હતી કે 52 વિભાગની એક ઓફિસ થાય, તો બધાના સાથ સહકારથી આ ઓફિસ કરી, એમાં અમારે 52 વિભાગના મહેરવાડાના વતની શ્રી અંબાલાલભાઈ મોહનલાલ નાઈ એમને અને રહેવાનું એમને અમદાવાદ, એમના મુખ્યદાતા, આ ઓફિસના મુખ્યદાતા તેઓ છે, તેમને ખૂબ એવું મોટું એવું દાન આપ્યું અને બીજા પણ ઘણા બધા દાતાઓએ દાન આપી અને આ ઓફિસ, આ કાર્યાલયને જાગૃત કરવા માટે ખૂબ સહકાર મળ્યો. એવું 52 વિભાગ, આખા 52 વિભાગનો પણ ખૂબ સહકાર મળ્યો. અચ્છા, સમાજના અર્થે તમે શું શું કામકાજ કરો છો? આ કાર્યાલયની અંદર બાળકોને કેળવણી માટે નોટબુક્સ આપવાની અને જે તેજસ્વી તારલા હોય એ લોકોની ટકાવારી પ્રમાણે એ લોકોને પ્રોત્સાહિત કરવા